अनेक जे सेवाओ छे लगावामां आवे छे, क्या नवा रूट पसंद करवामां आवे छे, कई रीते अमदावादीओ तेनो लाभ मळशे? अमदावादनी अंदर बीआरटीएस बसनी अंदर 60 नवी इलेक्ट्रिक बस आती काले माननीय मुख्यमंत्रीना वरद हस्ते सांजे 5 वाग्याथी शुरुआत કરવામાં આવશે। જુદા જુદા 4 રૂટની બસો લંબાઈ છે કે વાસણાથી હંસપુરા સુધીનો રિંગ રોડ સુધી બીઆરટીએસ ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવશે। એવી જ રીતે નહેરુનગરથી સાણંદ ચોકડી સુધીનો રૂટ લંબાવીએ છીએ, એની અંદર પણ ઇલેક્ટ્રિક બસ મૂકવામાં આવશે। સાઉથ ભોપાલના ભાગમાં પણ નહેરુનગરથી સાઉથ ભોપાલ સુધીનો બીઆરટીએસનો રૂટની અંદર બીઆરટીએસ રૂટની બહાર બીઆરટીએસ બસ દોડાવવામાં આવનાર છે। મણિનગરથી કાલુપુર થઈ એરપોર્ટ સુધીની નવો એરપોર્ટનો જે રૂટ આપણે ચાલુ કર્યો હતો કર્ણાવતીથી એરપોર્ટ, એવી જ રીતે મણિનગરથી એરપોર્ટ સુધીનો નવો રૂટ આપણે શરૂ કરીએ છીએ। આવતીકાલે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અમદાવાદ શહેરની અંદર જુદા જુદા 500 કરોડથી વધુ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના પ્રોગ્રામ સાંજે રિવરફ્રન્ટ ખાતે રાખવામાં આવ્યા છે અને જુદા જુદા 26 જેટલા સ્થળો ઉપર એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે। અને મુખ્યમંત્રી અમદાવાદમાં એમના મુખ્યમંત્રી કાર્ડના બીજી વખત જ આપણા ત્યાં લોકાર્પણ કરવા માટે આવતીકાલે સાંજે 5 વાગે આવવાના છે। મુદ્દો સામે આવ્યો હતો, કોન્ટ્રાક્ટર દ્વારા એ પોર્શન છોડી દેવામાં આવ્યું હતું, હવે કોઈ એવી વ્યવસ્થા થશે કે કોઈ ક્રેન રાખી અને ગાડી ખસેડવામાં આવે કે કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થાય? અત્યારે ગઈકાલે રાતથી આ વિષય ચાલે છે, અમે આજે સ્થળ પર વિઝિટ કરી, ત્યાં 2 વ્હીકલ પાર્ક કરી તો વ્યક્તિ મૂકી પોતાના નિવાસસ્થાને મૂકીને જતો રહ્યો, એના હિસાબે એ 11 થી 12 ફૂટનો જગાનો પેચ બાકી રહી ગયો છે, એનું પણ તાકીદી કામ કરી દેવામાં છે। કોન્ટ્રાક્ટરે વારંવાર 2 દિવસથી ત્યાં કામ ચાલતું હોય, બધા જ વ્હીકલો હટી ગયા હતા, 2 વ્હીકલ રહી જવાના કારણે એ 10 થી 12 ફૂટની જગાનો કામ છોડી દેવામાં આવ્યું છે, એ આવનાર દિવસમાં પરિપૂર્ણ કરી દેવામાં આવશે। સર, એ વ્હીકલ અગાઉ કોઈ જો રોડ બાબતે કામ કીધી થાય અને વ્હીકલ પડ્યા હોય તો કોર્પોરેશન કોઈ ક્રેન મૂકશે કે એ વ્હીકલ હટી શકે? કારણ કે આવી અગાઉ કોઈ ઘટના બને તો એની સામે કોઈ કાર્યવાહી થઈ શકે? અગાઉ પણ આવી રીતે ઘટનાઓ બનતી હોય છે, આપણે આગલા દિવસે કામ શરૂ કરવાના દિવસે આજુબાજુના રહીશોને જાણ કરતા હોઈએ છીએ, વારંવાર જાણ કરતા હોય છે અને જાણ કરવામાં આવશે, આવનાર દિવસમાં જરૂર પડશે તો આપણે ટ્રાફિક પોલીસની ક્રેનની વ્યવસ્થાના ભાગરૂપે જરૂર પડશે ત્યાં ઉપયોગ કરીશું। નિર્ધારિત કરેલી રકમ કરતા ડબલથી પણ વધુ રકમ પરિમલ ગાર્ડનથી લઈ સ્ટેડિયમ સુધીના રસ્તાનું પે એન્ડ પાર્કિંગનું કામ મૂકેલું હતું, એના ટેન્ડરિંગની અંદર 55 લાખથી વધુ રૂપિયા આવેલા છે અને એને ફર્સ્ટ કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું છે। ઝુંબેશના રૂપે વાત કરીએ તો અમદાવાદ શહેરના અડચણ રૂપ ટ્રાફિકની અંદર જે દબાણો થાય છે, ફૂટપાથ ઉપર રેસિડેન્શિયલ દબાણો પણ થયા છે, એ દબાણો દૂર કરવાનું કામ કોર્પોરેશન અવિરત કરતું હોય છે, જુદી જુદી ફરિયાદોના આધારે કામ કરતું હોય છે। જ્યાં ત્યાં રોડના અધિકારીઓ કહેવા એસ્ટેટ વિભાગને કહેવામાં આવ્યું છે કે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ આવું દબાણ દેખાય તો તાકીદી ખાલી કરાવો। બધા જ રોડના કામો અત્યારે 7 દિવસથી ચાલુ છે અને આવનાર દિવસમાં પરિપૂર્ણ બધા જ રોડ જે 250 કરોડથી વધુ રૂપિયાના કામો મૂકેલા મંજૂર કર્યા છે એ કામો તાકીદી એપ્રિલ મે એન્ડ સુધી પૂર્ણ કરવામાં આવશે।